આપણે સમજાવે છે કે શરીર એ પ્રથમ
ધર્મના કાર્ય માટે સાધન છે, ઉપયોગી વસ્તુ થતી હોય એને આપણે સાધન કહી શકીએ છીએ. એમ શરીર એક સાધન છે જેની અંદર આપણે આપણા કાર્ય દ્વારા કામ દ્વારા શરીરનું ચાલન, એટલે શરીરનું ચાલન દ્વારા શરીરનું જેની અંદર શાસ્ત્રનું મહિમા વર્ણન કરવા સૂક્ત છે. ખરેખર આપણા શરીર અંદર રોગ રહી તો હોવું જોઈએ, તેની અંદર કોઈ પણ જાતની તકલીફ ના હોવી જોઈએ, કોઈ જાતની બીમારી ના હોવી જોઈએ. જો આપણા શરીર અંદર બીમાર થઈએ તો આ કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. એટલે તે આપણા જે ધર્મના કાર્ય કરવાનું છે તેની અંદર વિક્ષેપ પડે છે, થઈ શકતું નથી. આ કામ કરવા માટે ધર્મના પાલન માટે ધર્મનું કાર્ય કરવા માટે શરીર એ તેનું સ્વસ્થ હોવું જોઈએ, રોગરહિત હોવું જોઈએ, નિરોગી હોવું જોઈએ, તો જ આપણે ધર્મના કાર્યની અંદર પહેરાઈ શકીએ છીએ, જઈ શકીએ છીએ. ધર્મનું કાર્ય એટલે જેની અંદર આપણે આમ ગણી છે કે સેવા, સત્કાર, આદર અને દુઃખી મન સાથેનો જે વ્યવહાર સારળ આપણે જાણીએ છીએ, એક જાતનું સુખ તે બાજુ દુઃખ જે સારળ ધર્મ માટેનું કલ્યાણ કાર્ય કરવું એ બહુ સરળ સરળ વસ્તુ નથી, કઠિન છે. જેની અંદર કોઈ પાસે વ્યક્તિ પાસે પૈસા હોય છે, ધન હોય છે, તે ધન આપીને દાન આપીને ધર્મનું પાલન કરતા હોય છે, પણ જેની પાસે ધન નથી, સંપત્તિ નથી, તે પોતાના સાથે બીજાને કેવી રીતે જે ધર્મ માટે એટલે કે ઉપયોગી બને છે, તો આપણે જોઈ શકીએ કે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર કોઈ સેવા કરવી, જ્ઞાન આપવું, સારી સમજણ આપવી, સારા રસ્તો અપનાવવા માટે આગ્રહ કરવો, સત્ય જ્ઞાન આપવું, જરૂર પડતા આપણે તેને થોડા સમય માટે આરામ આપીએ, એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય અને આપણે તેની પાસે બેસીએ ત્યારે તે વ્યક્તિનું દુઃખ 40-50% ઓછું થતું જોવા મળશે, એટલે કે એના મનને શાંતિ મળશે. મારી પાસે વ્યક્તિ છે ચિંતા કરવા જેવું હોય, એટલે કે પ્રથમ આ સાધન રૂપે પરમાત્માને પણ પ્રાપ્ત કરવા માટે શરીર સ્વસ્થ રહેવું જોઈએ. જો આપણું શરીર નબળું છે, સ્વસ્થ નહીં હોય તો પરમાત્માને પ્રાપ્ત કરવું આ શરીરથી થઈ શકે, જેની અંદર કહીએ છીએ કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આપણા જીવનની અંદર આપણા શરીર ચલાવવા માટે જેમ જેમ ખોરાક લઈએ છીએ અને શરીર ચાલે છે તેમ આપણું જીવન છે, એ જીવન ચલાવવા માટે આપણે પ્રાર્થના કરવી, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, એટલે આત્માના ખોરાક માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ, સેવા કરવી જોઈએ, જેની અંદર પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ સાધન છે. જે ભરજો ધર્મનું શરીર વડે થઈ શકે છે આપણે જોઈ શકીએ છીએ, માતા ગુરુજનો જેને આપણા શરીરથી સેવા કરી અને તેમને સુખ શાંતિ આપી શકાય છે. જો શરીર આપણું તંદુરસ્ત નહીં હોય, આપણે સ્વાસ્થ્ય સારું નહીં હોય તો કોઈ પણ કાર્ય કરી શકતા નથી, એટલે તે માટે કહેવાય છે કે ખરેખર શરીર એ ધર્મનું પ્રથમ સાધન છે. વિદ્યાર્થી મિત્રો, જે સૂક્તો વિશે સમજણ આપી છે તે સૂક્તો આભાર, કે તમારે બધા સૂક્તો લખી દેવાના, શબ્દાર્થ પણ લખી દેવાના અને સાથે સાથે તૈયારી કરી દેવાની, કંઈ પણ બાકી રહેવું જોઈએ નહીં, પણ જો બાકી હોય તો પૂર્ણ કરી દેજો. ધન્યવાદ, પુનઃ મિલાનો ફરી મળીશું.